નંબર 23 એમાં આપણે દાખલાના ખાલી જવાબ ગોતવાના કીધા છે, બરાબર છે? અહીંયા બધી વચ્ચે ના ના શબ્દ છે, તો આ ના શબ્દનો શું મિનિંગ થાય એવું મેં શીખવાડેલું હતું કે જ્યાં ના લખેલું એની જગ્યા આપણે શું કરશું, ગુણાકારની નિશાની મૂકશું, બરાબર છે? એટલે પહેલો દાખલો તમને ગણીને આપેલો છે, 4 પૂર્ણાંક 2 ના છેદમાં 7 ગુણ્યા 1 ના છેદમાં 2, જ્યાં ના હતું એની જગ્યાએ શું લખી નાખ્યું, ગુણાકારની નિશાની. હવે જે અહીંયા મિશ્ર અપૂર્ણાંક છે એને પહેલાં શેમાં ફેરવવું પડશે, અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું પડશે, બરાબર? એટલે 7 ચોક 28 અને એમાં 2 પ્લસ કરો એટલે 29 અને 30, 30 ના છેદમાં 7 ગુણ્યા 1 ના છેદમાં 2. હવે ગુણાકાર છે એટલે કંઈ લસાઅ લેવાનું થતો નથી, ડાયરેક્ટ 2 અંશનો ગુણાકાર કરી નાખવાનો અને 2 છેદનો ગુણાકાર કરી નાખવાનો. 30 એકા 30 અને 7 2 14 એટલે અહીંયા આવું થાય 30 ના છેદમાં 14. પણ અહીંયા શું કરેલું છે, છેદ ઉડાડેલા છે કે અહીંયા આવી રીતના 30 અને 2 છે તો 15 2 30 એટલે 15 એકા 15 ના છેદમાં 7 એટલે જવાબ આવ્યો 15 ના છેદમાં 7. હવે જે 15 ના છેદમાં 7 છે એનો આવી રીતના ભાગાકાર કરીએ, 15 ભાંગ્યા 7 એટલે 7 2 14 અને 15 માંથી 14 જાય તો 1 એટલે 7 ના 7 છેદમાં એમનો એમનેમ જ જે ભાગફળ આવ્યું છે એને પૂર્ણાંકના સ્વરૂપમાં લખવાનું અને જે શેષ વિધિ છે એને ઉપર, એટલે આપણો જવાબ શું આવી ગયો, 2 પૂર્ણાંક 1 ના છેદમાં 7. તમે ખાલી 15 ના છેદમાં 7 લખવાનો દાખલો પૂરો કરી ગયો તો બી ચાલે. નેક્સ્ટ છે 6 ના છેદમાં 5 ના 1 ના છેદમાં 9, બરાબર છે? તો આપણે નાની જગ્યાએ ગુણાકારની નિશાની મૂકશું, 6 ના છેદમાં 5 ગુણ્યા 1 ના છેદમાં 9. હવે છેદ ઉડી શકે એમ હોય તો ઉડાડી દેવાના, કેવી રીતના ઉડશે? અહીંયા 6 છે તો 6ની જગ્યાએ શું થાય, 3 2 6, 9ની જગ્યાએ શું થાય, 3 3 9 એટલે આ 3 3 કેન્સલ થઈ ગયા. હવે અંશમાં શું વધ્યું, અહીંયા 2 વધ્યા છે અને અહીંયા 1 વધ્યા છે એટલે 2 એકા 2 ના છેદમાં, અહીંયા 5 વધ્યા છે અને અહીંયા 3 વધ્યા છે એટલે 5 3 15, આ થઈ ગયો આપણો જવાબ. નેક્સ્ટ છે 25 ના 2 ના છેદમાં 5, ખાલી 25 જ છે, નાન છેદમાં કાંઈ નથી તો ખાલી 25 જ લખવાના, નાની જગ્યાએ ગુણાકારની નિશાની 2 ના છેદમાં 5. હવે જુઓ અહીંયા છેદમાં 5 છે, અહીંયા અંશમાં 25 છે તો 25નો અને 5નો છેદ ઉડે કઈ રીતના, અહીંયા એમ થાય કે 55 25, તો આ 1 વખત 5 કેન્સલ થઈ ગયા. હવે કેટલી વખત વધ્યા, 1 જ વખત, તો અંશ અંશનો ગુણાકાર કરવાનો એટલે 5 2 10, આના છેદમાં કાંઈ વધ્યું નથી, આના પણ છેદમાં કાંઈ વધ્યું નથી એટલે જવાબમાં આવશે ખાલી 10.